नमस्कार दर्शक मित्रों, हूँ धार्मी, आप जोई रह्या छो निर्माण न्यूज। स्वागत छे आप सौनु निर्माण न्यूज नी विशेष रजूआत कार्यक्रम हॉट टॉपिक नी अंदर। हॉट टॉपिक नी अंदर आज आपणे वात करवाना छे आंतरराष्ट्रीय विकलांगता दिवस उपर। दर्शक मित्रों, दर वर्षे 3 डिसेम्बर ना रोज आ दिवसनी उजवणी करवामां आवे छे। हवे तमने थशे के आ विकलांगता दिवसनी उजवणी केम करवामां आवे छे, तो आपणा समाजनी अंदर घणा एवा मनुष्य पण छे के जेओ शारीरिक रीते नबळा होय छे, जेमने विकलांग कहेवामां आवती होय छे, तो तेमने पण समाजमां एक मान मळे, सन्मान मळे, तेमना द्वारा जे प्रसिद्धिओ हासिल करवामां आवी छे तेमने मान आपवामां आवे, तेमनी गरिमा जळवाय ते माटे आ दिवसने उजवानी शरूआत करवामां आवी। वर्ष 1992 नी अंदर आ दिवस उजवानी शुरुआत करवामां आवी, जेनी सौथी पहला रजूआत 1981 नी अंदर करवामां आवी हती, ने त्यार बाद संयुक्त राष्ट्र संघ द्वारा 1992 ना रोज 3 डिसेम्बर ने आंतरराष्ट्रीय विकलांगता दिवस तरीके जाहिर करी दीधुं, जेनुं अत्यारथी वात करीए तो अत्यार सुधी सफळतापूर्वक दरेक जे विश्वना देशो छे त्यां तेनी उजवणी थाय छे, कि जेना थकी जे विकलांगता धरावता जे लोको छे तेमने समाजनी अंदर मान मळे, प्रतिष्ठा मळे। અને આપણે હજી પણ ક્યાંક જોતા હોય છે કે તેમના પ્રત્યે આપણને આદર નથી હોતો, મદદનો એક ભાવ નથી હોતો, જે સામાન્ય લોકો હોય છે તેમને મદદનો ભાવ નથી હોતો, તો તેમના અંદર પણ જાગૃતતા આવે આ લોકો માટે, તે માટે આ દિવસની ઉજવણી કરાવવામાં આવે છે। આજે આપણે આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ પર જ વાત કરવાના છે, અને તેના ઉપર ચર્ચા કરવા માટે, વાત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાવાના છે પદ્મશ્રી કનુભાઈ ટેલર, કે જેઓ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે, તેમની સાથે સાથે જોડાયા છે આપણી સાથે સુધાબેન જોશી, કે જેઓ અંધજન મંડળના સભ્યો છે, અને તેમની સાથે જોડાયા છે વિષ્ણુભાઈ વાઘેલા, કે જેઓ બ્લાઇન્ડ ફૂટબોલ પ્લેયર છે। તો આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમની અંદર। तो दर्शक मित्रों, जयरे अपने आंतरराष्ट्रीय विकलांगता दिवस विषय बात करवाना छे, तो सौथी पहलो प्रश्न जे अपनी साथ पद्मश्री थी सम्मानित कनुभाई टेलर जोड़ाया छे, तेमने पूछवा मांगीश कि आप आ विकलांगता ने केवी रीते जुओ छो, ते विषे शुं कहेवा मांगो छो। પ્રથમ નિર્માણ ચેનલ ને આ જે દિવ્યાંગ દિવસના દિવસે આજે તક ઉભી કરી એ ખરેખર પ્રશંસનીય છે, અને હું એમને અભિનંદન આપું છું કે દિવ્યાંગ વિશ્વ દિન દિવસે સમગ્ર વિશ્વમાં દિવ્યાંગોનો માટે આજે અનેક પ્રકારની યોજનાઓ અને લોકોનું ધ્યાન દોરાય એ માટે આજે અપંગ વિશ્વ દિન મનાવવામાં આવે છે। બેન, પહેલા તો હું એમ કહેવા માંગીશ કે આપણા દેશમાં પેલા વિકલાંગ ને લાચાર સમજતા હતા, બિચારો સમજતા હતા, કે બિચારો છે, લાચાર છે, બે ટાઈમ જમવાનું આપવાનું, વર્ષમાં બે જોડી કપડા આપીને એનું કામ પૂરું કરવાનું। પણ માન્ય શ્રી નરેન્દ્ર મોદી જયારે વડાપ્રધાન થયા ત્યારે એમને દિવ્યાંગોની અદભુત શક્તિના દર્શન એમને નજીકથી કર્યા હતા, એટલે એમને જોયું કે આ વિકલાંગો આટલું બધું કાર્ય કરે છે, કેવી તેને બિચારો સમજવો, લાચાર કેવી રીતે માનવું, આ કઈ સામાન્ય વાત નથી, આ ઈશ્વરે આપેલી એક અનમોલ ભેટ છે। નરેન્દ્ર મોદીનું દીર્ઘ સ્વપ્ન હતું, અને એ સ્વપ્નના લઈને એમના મનનું મનોમંથન નો નિચોડ કરીને એમને વિકલાંગતા, અપંગ આ બધા શબ્દોને એક બાજુ મૂકીને એમને નક્કી કર્યું કે આ તો દિવ્યાંગ વ્યક્તિઓ છે, એ સામાન્ય વ્યક્તિ નથી, આ બહુ ચમત્કારી વ્યક્તિઓ છે, આમનામાં અદભુત તાકાત છે, આ ધારે તે કરી શકે એમ છે। તો આવા વ્યક્તિઓનું આપણે સન્માનથી બોલાવવા જોઈએ, ને એમને દિવ્યાંગ શબ્દોનો નામ પહેલી વાર ઇતિહાસમાં દિવ્યાંગ કરીને સંબોધન કર્યું, અને એના લઈને કોઈ બધા મને ઘણા બધા પૂછે છે અરે આ દિવ્યાંગ શબ્દો આપવાથી શું થયું, પણ દિવ્યાંગ નામથી સંબોધન કરવાથી
વિકલાંગ વ્યક્તિઓને આત્મ સન્માન મળે છે, એના મનમાં નેગેટિવ વાઇબ્રેશનો દૂર થાય છે. કોઈ એને દિવ્યાંગ કહીને બોલાવે એટલે ન મનની ઈચ્છા પ્રમાણે એને એમ થાય છે કે હું સમાજનું એક શ્રેષ્ઠ અંગ છું. એને સન્માન મળવાથી આપોઆપ એના મનના નેગેટિવ વિચારો દૂર થાય છે. એટલે સૌથી પ્રથમ આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપણે બધા ઋણી છે. એમને આપણે ઉચ્ચ સન્માન આપીને આપણો સૌનું વિકલાંગતાનું એમને આપણા જીવનમાં એક અદ્ભુત સન્માન આપ્યું છે. ચાર બાળકોથી સ્કૂલ ચાલુ કરેલી હતી અને નરેન્દ્ર મોદી 2001 માં મુખ્યમંત્રી બન્યા ત્યારે હું એમની શપથવિધિમાં ગયો હતો ગાંધીનગર. ત્યાં મને આગલી હરોળમાં બેઠેલો જોઈને કોઈ ગવર્મેન્ટ અધિકારી હશે, એટલે ક્યાં તો કોઈ રાજકીય નેતા હશે. હું અમારા સુરતના મિનિસ્ટર હેમંત ચપટવાલાને ત્યાં જમવા ગયો. ત્યાં એમને મને શોધી કાઢ્યો ને મને કે તમે શું કામ કરો છો. મેં કીધું હું તો એક વિકલાંગ બાળકોની શાળા ચલાવું છું અને આ રીતે સેવા કરું છું. તો ત્યારે એમને મને કહ્યું કે હું તમારા બધા માટે જ મુખ્યમંત્રી બનું છું. હું તમારે ત્યાં સુરતમાં આવીશ ત્યારે હું તમારે ત્યાં આવીશ. મેં હસતા હસતા કહી દીધું આપ મુખ્યમંત્રી છો, આપ મને ખોટું ખોટું આશ્વાસન ના આપો. એક તો અમે માનસિક રીતે અમે પડી ભાગેલા છે, દુઃખી છે, અને તમે મને એમ કહો કે હું મુખ્યમંત્રી બનીને સુરતમાં આવીશ, એરપોર્ટ થી સીધો તમારે ત્યાં આવીશ, આ એક સ્વપ્ન લાગે છે, ગપા ગપ લાગે છે. એટલે એમને કીધું કે હું તમને વચન આપું છું, હું જેવો સુરત આવીશ એવો હું તમારે ત્યાં આવીશ. અને બનવા ચોક પણ બન્યું કે સુરત આવ્યા એટલે કલેક્ટર અને પોલીસ કમિશનર નો ફોન આવ્યો, રૂબરૂ આવ્યા કે સીએમ સાહેબ તમારે ત્યાં કાલે સવારે એરપોર્ટ થી સીધા આવવાના છે. હું ખૂબ ખુશ થયો. એરપોર્ટ પર હું લેવા ગયો અને સ્કૂલમાં આવ્યા, બાળકોને જોયા, 20 મિનિટના કાર્યક્રમમાં 2 કલાક રોકાયા. વ્યક્તિગત બધા બાળકોને જોયા ને એમને એમ થયું કે આ અદ્ભુત બાળકો છે. અને દિવ્યાંગો માટે એમને ત્યાર પછી નજીકથી જોયેલા 300 બાળકોને જોયા ત્યારે જ એમને એમ થઈ ગયું કે આ વર્ગ માટે મારે કંઈક કરવું જોઈએ. બેન આજે મારે ત્યાં અત્યાર સુધી 29,000 વધુ દિવ્યાંગો અભ્યાસ કરી ચૂક્યા. આખા ભારતમાં પહેલું સુરત શહેર એક એવું છે કે ક્યાંય કોઈ દિવ્યાંગ કોઈ ભીખ નથી માંગતું. 1-12 ધોરણની સ્કૂલ છે, BCA કોલેજ છે, દિવ્યાંગોની ITI છે, દિવ્યાંગોનું તાલીમ સેન્ટર છે, દિવ્યાંગો માટેની હોસ્ટેલની સગવડ છે છોકરા છોકરીઓની. અમારે ત્યાં હોસ્પિટલ પણ છે કે દર વર્ષે દર મહિને 5-7 દિવ્યાંગોના ઓપરેશન વિના મૂલ્ય થાય છે. અમારે ત્યાં કોઈ પણ પ્રકારની દિવ્યાંગો માટે ફી લેવામાં નથી આવતી. એને નોટ, પેન, પેન્સિલ, સ્લેટ, લંચ બોક્સ, વોટર બેગ, 2 જોડી યુનિફોર્મ ઘેરેથી લાવવાના, ઘેરે મૂક્યાવાના, BCA કોલેજ ફ્રી કરવાની, એને નોકરી અપાવવાની. બેન મને કહેતા આનંદ થાય છે કેટલા મારા દિવ્યાંગ બાળકો ડોક્ટર બન્યા છે, કેટલા બેંકોમાં નોકરી કરે છે, કેટલા જણા અંડર સેક્રેટરી પાસ થઈને આજે ગાંધીનગરમાં અંડર સેક્રેટરી છે. હું મારા હાથે મારા સ્કૂલના બાળકને લંડન MBA કરવા પણ મૂકી આવ્યો છું, કેનેડા પણ મૂકી આવ્યો છું. મને કહેતા આનંદ થાય કે સમગ્ર દેશનું આ સુરત જ એક એવું છે કે ત્યાં કોઈ વિકલાંગ ભીખ નથી માંગતું. એવું હું નથી કહેતો, સુરત મહાનગરપાલિકાના મેયરશ્રીએ સર્વે કરાયો
અને સર્વેની નોટ પ્રાઇમ મિનિસ્ટરને મોકલી અને એ નોટ ફરતી ફરતી મારે ત્યાં આવી ત્યારે મને અતિશય આનંદ થયો કે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપની કહાની વિશે જણાવશો કે આપ બ્લાઇન્ડ અંધ હોવા છતાં પણ આપે ફૂટબોલ જેવી જે રમત છે તે રમી છે અને આપ હાલ પ્લેયર તેના બન્યા છો તે વિશે આપની કહાની જણાવશો. જી મેમ નમસ્કાર અને સૌને નમસ્કાર. પહેલા તો જે આ ચેનલ થકી મીડિયા થકી જોડાયો છું એ બદલ મીડિયાનો પણ ખૂબ ખૂબ એના માટે ખુશ છું, કારણ કે આજે જે ફૂટબોલ રમી અને આજે વર્લ્ડ ડિસેબિલિટી ડે જે વિશ્વ વિકલાંગ દિવસ જેને માનવામાં આવે છે અને એના થ્રુ આજે જોડાયો છું. પહેલા તો આમાં બહુ ખુશ છું અને મારે જાણે તો મેમ હું પોતે ટોટલ બ્લાઇન્ડ છું, 100% જે ટોટલ બ્લાઇન્ડ ઇનપુટ દેખી કરી શકું અને અત્યારે હાલની તારીખમાં ઇન્ડિયા ટીમમાં હું પ્રિપરેશન કરી રહ્યો છું અને ઇન્ડિયા ટીમમાં હું મિડલ અને ડિફેન્ડર તરીકે રમી રહ્યો છું અને હમણાં જ જ્યારે 3-4 દિવસ પહેલા ઓમાન ખાતે મારી ઇન્ડિયા અને ઓમાનની સિરીઝ હતી એમાં પણ મેં મારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું અને એમાં ચેલેન્જ ઓફ ધ બેસ્ટ પ્લેયરનો એવોર્ડ મળ્યો છે ત્યારે. અને બસ હજુ ગુજરાતમાં એટલું બધું અવેરનેસ નથી કે જે ફૂટબોલ ને લોકો સપોર્ટ કરે કે ફૂટબોલ જાણતા હોય કે બ્લાઇન્ડ ફૂટબોલ કઈ રીતે રમે છે, તો એના વિશે આજે એ બધો ઘણો બધો આજે મોકો મળ્યો છે તો એના વિશે હું વાત કરીશ. અને જે મારી કારકિર્દી ફૂટબોલની છે ને 2017 માંથી સ્ટાર્ટ થઈ અને અંજન મંડળ ખાતે એના પછી જયારે શરૂઆત થઈ એના પછી મેં અંજન મંડળ ખાતે અહીંયા વસ્ત્રાપુર મારો અભ્યાસ હજુ પણ અત્યારે પણ ચાલે છે અને ત્યાં હું અહીંયા અભ્યાસ કરું છું અને મારા જે અત્યારે અંજન મંડળના સભ્ય આપણે સુધાબેન જોશી અહીંયા જોડાયેલા છે એ પોતે પણ અમને બહુ સપોર્ટ કરે છે અને હાલની તારીખમાં પણ આર્થિક રીતે અને બીજી કોઈ પણ રીતે વસ્તુ લાવવામાં કારણ કે અવેરનેસ નથી એટલે લોકો હજુ એટલા બધા આગળ નથી આવતા, પણ છતાંય એ મેમ અમને મળી અને બહુ સપોર્ટ કરે છે અને અંજન મંડળ પણ એમનો બધા સ્ટાફ અંજન મંડળના બધા કોઈ પણ વ્યક્તિ એ હાલની તારીખમાં પણ સપોર્ટ કરે છે એના થકી આજે હું ઇન્ડિયા ટીમમાં રમી રહ્યો છું અને હાલની તારીખમાં ગુજરાત ટીમમાં કેપ્ટન છું અને સારું પરફોર્મન્સ આપી અને રમી રહ્યો છું. જી વિષ્ણુભાઈ, સુધાબેન આપને પૂછવા માંગે, જ્યારે આપ અંજણ મંડળના આપ સભ્યો છો, આપણે જોઈએ છીએ કે જે રીતે હમણાં જ વિષ્ણુભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે હજુ પણ એટલી જાગૃતતા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ દિવ્યાંગ વ્યક્તિઓ માટે લોકોમાં નથી જોવા મળતી, ત્યારે અંધજન મંડળ કેવી રીતે કામ કરે છે અને લોકોમાં જાગૃતતા લાવવા માટે આમના માટે શું કરવામાં આવે છે? સૌથી પહેલા તો આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે દેશના સૌ જ વિકલાંગો નહીં કહું દિવ્યાંગો કહીશ, સૌને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ છે કે એઓ એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને ક્યારે એમને એવું ના આભાસ થાય કે અમે વિકલાંગ છીએ. અને હું અંજન મંડળની વાત કરીશ, અવેરનેસની વાત કરીશું તો અમુક કેટેગરીમાં હજી બધામાં અવેર નથી. દાખલા તરીકે વિષ્ણુને ફૂટબોલ છે તો ફૂટબોલ માટે જલ્દી કોઈ એવું સ્વીકારે નહીં કે અંધ પણ ફૂટબોલ રમી શકે. ક્રિકેટ તો ઘણા બધા રમે છે, ક્રિકેટ તો ચાલી જ રહ્યું છે, પણ આ એક નવી રમત હતી જે અમારે આગળ લાવવાની હતી તો એને આર્થિક સપોર્ટ ને પણ કરવું જરૂરી હોય છે, તો એવા ડોનરો શોધવા અને એને મોકલવું, ખર્ચો બી જાતે જ કરવાનો હોય છે, અમુક જગ્યાએ એને ડ્રેસ જોઈએ બધું જોઈએ, તો એ થકી અમારી સંસ્થા અંજન મંડળ અને હું પોતે ખૂબ ઇન્વોલ્વ થઉં છું અને આવા બાળકોને જેમાં કંઈ પણ એવી કલાકારી છે, આનો સ્પોર્ટ્સમાં છે કે પછી કોઈ ડાન્સમાં છે કોઈ સિંગિંગમાં છે, એ લોકોને ક્યારે મેં એવો અહેસાસ નથી અપાયો કે દિવ્યાંગ છે. એ દિવ્યાંગ નથી એવું માનીને જ હું પોતે ખુદ એમને એવું જ માનું કે મારું બાળક હોય તો હું એને કેવી રીતે આગળ લાવું, તો આ લોકોને પણ મારે આગળ જ લાવું છે. તો એ જ રીતે હું એ લોકોને દરેક પ્રવૃત્તિમાં, મારું મેઇન કામ ત્યાં એ જ હતું, ભણાવવાની સાથે સાથે હું સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બહુ જ કરું છું. દાખલા તરીકે ડાન્સની છે, આવા સ્પોર્ટ્સમાં છે, ત્યાં બી એમને સપોર્ટની જરૂર હોય હું એ લોકોને છે ટોપના લેવલ માટે લઈ જવાનો સતત પ્રયત્ન કરું છું અને મેં પ્રૂફ કર્યું છે. હું મારા ડાન્સના બાળકોને 2 વખત અમેરિકા લઈ ગઈ છું શો કરવા માટે. અત્યારે બી મારું ઓલ ઇન્ડિયામાં સતત એ ચાલે જ છે, એટલે ક્યારે મેં એમને એવો અહેસાસ નથી થવા દીધો કે અમે નોર્મલ બાળકોની જેમ નથી કરી શકતા, છતાં પણ હજી એટલી અવેરનેસ નથી સમાજ. જ્યારે અમે ઘણા બધા રિયાલિટી શોમાં જઈએ છીએ તો હજી અમને સ્વીકારવામાં નથી આવતું.
ત્યાં એ લોકોને એવું જ લાગે છે કે આ લોકો બહુ નહીં કરી શકે. અમે એ પ્રૂફ કરવા માટે ઘણા હું પ્રયત્ન કરી રહી છું પણ એમાં સક્સેસતા નથી મળી રહી. એટલે દિવ્યાંગતા ક્યાંક ને ક્યાંક બાળકોને એવો અહેસાસ કરાવી દે છે કે અમે દિવ્યાંગ છીએ. પણ હું સમાજને એ પ્રૂફ કરવા માંગુ છું કે ના, દિવ્યાંગ પણ બધું જ, કદાચ મારા મતે તો એવું છે કે નોર્મલ કરતા પણ દિવ્યાંગ વધારે સારું કરે છે. ભણવામાં બી છે, નોકરીઓમાં હમણે કનુભાઈએ ઘણું બધું કીધું તો અમે પણ અંજન મંડળમાં ઘણા બધાને બેંકની નોકરીઓ છે, પછી એમબીએ છે, એમાં જ્યાં પણ એમને મદદની સ્વરૂપ જોઈએ છે. અમારે ત્યાં કોમ્પ્યુટર લેબો પણ ખૂબ સરસ છે તો કોમ્પ્યુટરમાં પણ અમે એમને આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે ક્યાંય એમને અટકવા નથી દેતા, ક્યાંય એમને અટકવાનું આવે તો અમે એમને માર્ગ બતાવી દઈએ છીએ, એમનો હાથ પકડી લઈએ છીએ. અને મારી અંજન મંડળ તો ક્યારેય એમાં પાછળ નથી પડી. અમને પોતાને એમાં સપોર્ટ મળે તો અમે પણ એમને એ સપોર્ટ કરવા માટે હંમેશા. વિષ્ણુનું તમારે ઉદાહરણ છે કે આજે ફૂટબોલનો એટલો સરસ પ્લેયર બની ગયો કે ઇન્ટરનેશનલ સુધી રમીને આવ્યો, એ કઈ નાની સૂની વાત નથી. નોર્મલમાં બી જલ્દી આટલી બધી આપણે આગળ વધી શકતા નથી. તો જો સમાજમાં દિવ્યાંગ શબ્દને પકડ્યા વગર જો લોકો એવું સપોર્ટ કરશે, એક એવી ભાવના સાથે નહીં, એ લોકો દિવ્યાંગ છે એવી એમના માટે માન્યતા રાખ્યા વગર, જેમ નોર્મલ લોકો છે એમને પણ એમની સાથે જીવવું છે અને સમાજમાં એમને એમને સમાજ સાથે ઉભા રાખવું છે, એ રીતે આપણે એમને ઉભા કરવા છે. અને મારી હંમેશા એવી એમના માટે કોશિશ રહી છે અને હું હંમેશા એવો પ્રયત્ન કરતી રહી છું. કનુભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે આપ દ્વારા સમગ્ર વિગત વાતચીત કરવામાં આવી તેમ રીતે વાત કરીએ કે આપની સંસ્થા દ્વારા ઘણા એવા કામ કરવામાં આવ્યા છે સમગ્ર સુરતની અંદર, કોઈ પણ દિવ્યાંગ જે વ્યક્તિ છે તે રસ્તા પર નહીં જોવા મળે એમના માટે ખૂબ કામ કરવામાં આવ્યા છે. તો જે રીતે સુધાબેને કહ્યું તે રીતે હજુ પણ સમાજમાં ક્યાંક ને ક્યાંક આ બાબતની જે જાગૃતતા છે તે ઓછી દેખાય છે, ત્યારે આપ સમાજને શું એક સંદેશ આપવા માંગશો? સંવેદનશીલ છે. હું એમ કહેવા માંગુ છું, હજુ પણ ગામડાઓમાં લોકો વિકલાંગ કહીને જ બોલાવે છે, લાચાર છે. બે ટાઈમ ખાવાનું આપો, એક જોડી કપડા આપો એટલે જીવન પૂરું થઈ ગયું. પણ એવું નથી, દિવ્યાંગના જીવનમાં ખૂબ જ એને ઉમંગ છે, ખૂબ જ ઉત્સાહ છે, એને પણ સ્વમાનથી જિંદગી જીવવી છે. માટે હું એમ કહું છું કે આપણા ગામમાં કોઈ પણ જગ્યાએ, આપ ફોન પર વાત કરો છો, હું આપના મારફતે કહેવા માંગુ છું કે આપને ત્યાં આજુબાજુ કોઈ પણ વિકલાંગ દેખાય તો આપની ચેનલના માધ્યમથી સુરતમાં દિવ્યાંગ બાળકોની સ્કૂલનો સંપર્ક કરાવજો. હું એ દિવ્યાંગ વ્યક્તિને ભણાવીશ, નોકરી આપીશ, એનો લગ્ન પણ કરાવી દઈશું. તમામ જવાબદારી હું આજે અપંગ વિશ્વ દિન નિમિત્તે તમારી હાજરીમાં હું સંકલ્પ કરું છું કે ગુજરાતના કોઈ પણ દિવ્યાંગ કઈ પણ કામ હશે તો અમારો સંપર્ક કરશે તો હું એને પુનઃસ્થાપન કરી આપીશ, એ ચોક્કસ વાત છે. ફરીથી, હજુ પણ ગામડામાં દિવ્યાંગો માટે સ્કૂલોમાં અલગ વ્યવસ્થા નથી. જે જગ્યાએ રેમ્પ બનાવ્યા છે ને, એ રેમ્પ નથી, એ તો ટેકરા બનાવેલા છે. નોર્મલ માણસ પણ જો એ ટેકરા પર ચાલવા જાય તો એ પડી જાય તો દિવ્યાંગની વ્હીલચેર ક્યાંથી ચાલવાની છે? ગુજરાત સરકારમાં પણ મને કહેતા દુઃખ થાય કે જેટલું કરવાનું છે એટલું હજુ થયું નથી. ગુજરાત સરકારે પણ આમાં ખૂબ આગળ આવવું પડશે. હજુ વિકલાંગો માટે એનો આત્મવિશ્વાસ વધે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. દિવ્યાંગો કઈ લાચાર નથી, એ બિચારા નથી, પણ જો સમાજ અને સરકાર બંને એને તક આપે તો એ શ્રેષ્ઠ અંગ બની જાય, એમાં કોઈ શંકા નથી.
જી કનુભાઈ દ્વારા ખૂબ જ સાચી એવી વાત કરવામાં આવી છે કે વિકલાંગો છે તે લાચાર નથી, તેમનામાં એક વધારે એબિલિટી રહી હોય છે. જ્યારે કુદરત દ્વારા તેમને શારીરિક નબળા બનાવવામાં આવ્યા હોય તો ક્યાંક ને ક્યાંક તેમનું મનોબળ ખૂબ જ મજબૂત બનાવવામાં આવ્યું હોય છે. અન્ય પ્રશ્ન હું વિષ્ણુભાઈ આપને પૂછવા માંગીશ કે જ્યારે આપ એક અંધ તરીકે આપ એક ફૂટબોલના ફૂટબોલમાં આપે આપનું જે રીતે કરિયર બનાવ્યું છે ત્યારે અન્ય જે દિવ્યાંગો છે તેમને આપ કેવી રીતે પ્રોત્સાહિત કરવા માંગશો? બસ મેમ, અન્ય જે મારા ભાઈઓ અને મિત્રો બાદ જે સૌ મારા દિવ્યાંગ દોસ્તો છે એમને હું એ રીતે એક મોટિવેશન કરવા માંગીશ કે જે પણ પોતાનો રસ છે, પોતાની ઇન્ટરેસ્ટ છે, પોતાની જે વસ્તુને વધારે જે શોખ છે કે મારે સંગીત કરવું છે કે જેમ ડાન્સ કરવો છે કે કોઈ પણ વસ્તુમાં ક્રિકેટ છે, એથ્લેટિક્સ છે, જે પણ વસ્તુ જેને યોગ્ય લાગે એમાં બસ એક વસ્તુ જરૂર છે કે કોઈ પણ વસ્તુ આના માટે સખત મહેનતની જરૂર છે. એટલે મહેનત પહેલા તો મહેનત જ કરવું રહેવું પડે, કરતું રહેવું પડે અને એના જે પરિશ્રમ કર્યા સિવાય અને એના વખત આપણે આગળ નહીં આવી શકીએ. અને તો પરિશ્રમ કરવો પડશે અને મહેનત કરી અને પછી જ આપણે આગળ આવીશું. તો બધાને આ વસ્તુ હું અપીલ કરું છું કે બધા સૌ જે પણ પોતાનો વિષય છે એમાં એક સખત મહેનત કરો અને એ 100% ક્યારેક તમારું 100% તમે બેસ્ટ આપી શકશો. અને બસ હંમેશા મનમાં એક વસ્તુ વિચારવી જોઈએ કે પોઝિટિવ વિચારવું જોઈએ કે ના હું દિવ્યાંગ ભલે છું પણ હું આ વસ્તુ કરી શકું છું, મારાથી થાય છે. તો આ વસ્તુ જો વિચારીને આગળ ચાલશો તો ગેરંટી કે 100% પોતાનું બેસ્ટ આપી શકશો. જી મેમ. જી વિષ્ણુભાઈ, સુધાબેન આપને પૂછવા માંગીશ, જ્યારે આપ અંધજન મંડળના સભ્યો છો ત્યારે જે રીતે હમણાં કનુભાઈ દ્વારા કહેવામાં આવ્યું એમ કે તેમનું મનોબળ, દિવ્યાંગ લોકોનું મનોબળ ખૂબ જ મજબૂત હોય છે, ત્યારે જ્યારે આપ દિવ્યાંગો સાથે કામકાજ કરો છો તો તે વિશે કંઈ કહેશો? સુધાબેન આપને હું પૂછવા માંગીશ કે જ્યારે હમણાં જ કનુભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે દિવ્યાંગો હોય છે તેમનું મનોબળ બહુ મજબૂત હોય છે, ભલે તેઓ શારીરિક રીતે કે એમ નબળા હોઈ શકે પરંતુ મનોબળ ખૂબ મજબૂત હોય છે, ત્યારે આપ અંધજન મંડળની અંદર તેવા દિવ્યાંગો સાથે કામ કરો છો તો તે વિશે કંઈ કહેવા માંગશો? બિલકુલ સાચી વાત છે, એ લોકોનું મનોબળ ખૂબ મજબૂત હોય છે, એમને સાથ અને સહકારની જરૂર હોય છે, એમને ઉત્સાહ આપવાની પ્રોત્સાહન આપવાની જરૂર છે. એમનામાં જે કલાઓ છે એ કલાને બહાર લાવવા માટે આપણે એમને દીપાવવા માટે આપણે એમને પ્રોત્સાહન આપવું પડે, આપણે એને પારખવા પડે કે ભાઈ કોનામાં કઈ કલા રહેલી છે, એ પ્રમાણે એની એ કલાને આપણે પારખીને એને આપણે પ્રયત્નો દ્વારા જો એને મોટિવેટ કરીશું, એને પ્રોત્સાહન આપીશું તો એ ચોક્કસ ને ચોક્કસ કોઈ સારી જગ્યાએ, એવું નથી કે આપણે કહીએ છીએ કે કોઈ સ્પોર્ટ્સમાં છે, કોઈ ભણવામાં છે તો ભણવામાં એને આગળ લાવવું જોઈએ, એ આપણે એવું નથી કે કલામાં જ હોય, કોઈને ભણવામાં કોઈ હોય છે તો કોઈ બેંકનો ઓફિસર એમબીએ બને તો અમારા માટે બી એ સક્સેસ કહેવાય. કેમ કે એક વિકલાંગમાં કે બ્લાઇન્ડ હોય તો બ્લાઇન્ડને શું છે, બિલકુલ દેખાતું નથી હોતું, તો એમને ટોટલી બ્રેલમાંથી જ બધું વાંચન કરવાનું હોય કે તો સાંભળીને કરતા હોય છે, તો એવો એમને સપોર્ટ થાય કે એમને બધી માહિતી મળી રહે. અમારા ત્યાંથી આખી લાઇબ્રેરી છે એના માટે, કોઈ એમબીએ કરવું હોય તો એનું પણ અમે મટીરિયલ બધું એમને આપીએ જ છીએ, રેકોર્ડિંગ કરી આપે છે, હું પોતે રેકોર્ડિંગ કરી આપું છું, જ્યાં બી જરૂર પડે તો હું પ્રજ્ઞાચક્ષુ બાળકોના જે બી મટીરિયલ છે એમને રેકોર્ડિંગની જરૂર હોય તો રેકોર્ડિંગ પણ કરી આપીએ છીએ. તો આમાં શું હોય છે કે બધા છોકરાઓ અહીંયા ગામડામાંથી આવતા હોય છે એટલે એમના પેરેન્ટ્સ તો બહુ જ પુઅર હોય છે, ભણેલા બી હોતા નથી, એટલે એમને કઈ જ ખબર નથી પડતી કે બાળકને કઈ રીતે, પ્રજ્ઞાચક્ષુ બાળકને આગળ કઈ રીતે લાવ. તો એ અવેરનેસ અમારે એક વાલી તરીકે અમારી સ્કૂલમાં જે પણ વિદ્યાર્થી આવી જાય એનું અમારે વાલી બની જવું પડે, અને વાલી તરીકે એને ભણાવવાનું, એને પરીક્ષા પણ પરીક્ષાના દિવસ સુધી અમારે એને રાખવાનું, એને તૈયાર કરવાનું, પછી આગળ એને ક્યાં નોકરી મળે છે એના વિશેની બધી તકો અમારા ત્યાંથી જ આપવી પડે છે. કેમ કે વાલી તો એક વખત હોસ્ટેલમાં મૂકી જાય, બાળકો હોસ્ટેલમાં રહેતા હોય છે તો એક વખત મૂકી જાય પછી તો વર્ષ પછી એ લોકો પાછા લેવા જ આવતા હોય છે, પછી એમનું બાળક શું કરે છે, ગામડાના એટલા બધા એ લોકો ગરીબ હોય છે મા બાપ કે એમની પાસે પૈસા નથી હોતા કે એ બાળકને આગળ ભણાવી શકે, તો અમારી સંસ્થા અને અમે બધા સ્ટાફ મિત્રો અમારાથી જે બી થતું હોય, કેવી કોલેજની ફી ભરવી છે, એને આગળ ભણવા માટે કઈ ફેસિલિટી જોઈએ છે, એને કઈ બી દાખલા તરીકે સ્પોર્ટ્સમાં જવું છે, તો એના બધું જે બી જોઈતું હોય એ અમારા થકી અમે એમને પૂરું પાડીએ છીએ અને એમને બને એટલા આગળ લાવવાનો અમે પ્રયત્ન સતત કરતા જ રહીએ છીએ.
जी सुधाबेन, तो दर्शक मित्रों आज हॉट टॉपिक नी अंदर आपणे वात करी आंतरराष्ट्रीय विकलांगता दिवस विषे, जे विषे वात करवा माटे तेमनी कहानी साथे अनेक बे संस्थाना लोको आपणे साथे जोड़ाया, तेमा खास करीने पद्मश्री कनुभाई टेलर के जेवो डिसेबिलिटी वेलफेर ट्रस्ट ऑफ इंडियाना प्रेसिडेंट छे, तेमनी साथे ज आपणे साथे जोड़ाया हता। अंजण मंडळना सभ्य सुधाबेन जोशी अने साथे जोड़ाया हता के विष्णुभाई वाघेला के जेवो इंटरनेशनल फूटबॉल प्लेयर छे। तो दर्शक मित्रों आ लोको आपणी साथे जोडાઈને તેમના દ્વારા તેમની જે કહાની છે, જે જર્ની છે તેમના વિશે કહેવામાં આવ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો આજે આપણે હોટ ટોપિકમાં વાત કરી આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ વિશે, સમગ્ર જે વાતચીત કરી તેમાંથી એક જ તારણ બહાર આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે દિવ્યાંગો છે, વિકલાંગતા ધરાવતા જે લોકો છે, તેમના માટે સમાજમાં ક્યાંક જાગૃતતા ઓછી જોવા મળી રહી છે। તો આપણે સૌને નિર્માણ ન્યૂઝ તરફથી અપીલ કરવામાં આવે છે કે દરેક કાર્યની અંદર જે દિવ્યાંગ લોકો છે તેમને અગ્રીમતા આપવામાં આવે। તો આજે હોટ ટોપિકમાં બસ આટલું જ, ફરી એકવાર મળીશું અન્ય વિષય સાથે, મને આપશો રજા, નમસ્કાર।